ચાંદીપુરા વાયરસથી સારવાર દરમિયાન બાળકનું મોત નિપજ્યું. પંચમહાલના ઘોગંબાના 2 વર્ષીય બાળકનું મોત થયું છે. બાળકોના ચાંદીપુરા વાયરસના રિપોર્ટ હજી આવવાના બાકી છે. સયાજી હોસ્પિટલમાં અત્યાર સુધી 21 બાળકોના મોત થઈ ચૂક્યા છે. સયાજી હોસ્પિટલમાં 9 બાળકો હાલ સારવાર હેઠળ છે. તો દિવસે ને દિવસે ચાંદીપુરા વાયરસનો કહેર છે તે વધતો જોવા મળી રહ્યો છે, જેનો ભોગ નાના બાળકો બની રહ્યા છે, બાળકોના મોત થઈ રહ્યા છે. આ સાથે આરોગ્ય વિભાગ પણ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે, દવાનો છંટકાવ પણ કરવામાં આવી રહ્યો છે. ચાંદીપુરા વાયરસથી 2 બાળકોના મોત થયા છે. સયાજી હોસ્પિટલમાં 2 બાળકોના મોત નિપજ્યા. 2 બાળકોના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થયો છે. તો વડોદરામાં ચાંદીપુરા વાયરસનો કહેર છે તે યથાવત જોવા મળી રહ્યો છે. આ સાથે સયાજી હોસ્પિટલમાં 2 બાળકોના મોત થયા છે. ચાંદીપુરા વાયરસનો સારવાર દરમિયાન બાળકનું મોત નિપજ્યું. બાળકોના ચાંદીપુરા વાયરસનો હજી રિપોર્ટ પણ આવવાનો બાકી છે. સયાજી હોસ્પિટલમાં અત્યાર સુધી 21 બાળકોના મોત થયા છે. તો સયાજી હોસ્પિટલમાં 9 બાળકો હાલ સારવાર હેઠળ છે. તો વધુ વિગતો સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જી, વડોદરામાં ચાંદીપુરા વાયરસ તો કહર છે તે યથાવત જોવા મળી રહ્યો છે. હજી 2 બાળકોના મોત નિપજ્યા છે અને દિવસે ને દિવસે સતત આ વાયરસમાં વધારો પણ જોવા મળી રહ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા કયા પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે? જી, ચાંદીપુરા વાયરસનો કહેર વડોદરામાં યથાવત છે. સયાજી હોસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસની સારવાર લેતા 2 બાળકોના મોત થયા છે. પંચમહાલના ઘોગંબાના 2 વર્ષીય બાળક અને શહેર નજીકના કોટાલી ગામની 10 વર્ષીય બાળકીનું મોત નિપજ્યું છે. બંને મૃતક બાળકોના ચાંદીપુરા વાયરસના રિપોર્ટ હજુ પેન્ડિંગ છે. સયાજી હોસ્પિટલમાં અત્યાર સુધી કુલ 21 બાળકોને સારવાર દરમિયાન મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં વધુ 1 બાળક શંકાસ્પદ ચાંદીપુરા વાયરસની સારવાર માટે દાખલ થયું છે. હાલ સયાજી હોસ્પિટલમાં 9 બાળકો સારવાર હેઠળ છે. ત્યારે સ્મિતા, મહત્વની બાબત એ છે કે ચાંદીપુરા રોગનો કહેર યથાવત છે, ત્યારે પણ આરોગ્ય તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં હોય તેમ જણાય છે. ચાંદીપુરા રોગના જે લક્ષણો છે તેની જાણકારી જે વાલીઓને કે બાળકોના પિતાને માતાને મળવી જોઈએ તે હજુ મળી રહી નથી. અને આના લીધે જ્યારે બાળકને હોસ્પિટલમાં લઈને આવે છે ત્યારે સીધા એમને વેન્ટિલેટર પર મૂકી દેવા પડે છે અને આના જ કારણે બાળકોના મોત નિપજી રહ્યા હોવાની ચર્ચા છે. તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો આ સાથે ચાંદીપુરા વાયરસથી સારવાર દરમિયાન 2 બાળકોના મોત નિપજ્યા છે. હજી બાળકોનો રિપોર્ટ પણ આવવાનો બાકી છે. તો બીજી તરફ સયાજી હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 21 બાળકોના મોત થઈ ચૂક્યા છે. સયાજી હોસ્પિટલમાં 9 બાળકો હાલ સારવાર હેઠળ છે. આરોગ્ય વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. ક્યાંક દવાનો છંટકાવ પણ કરવામાં આવી રહ્યો છે. દિવસે ને દિવસે આ ચાંદીપુરાનો કહેર છે તે યથાવત જોવા મળી રહ્યો છે, જેનો ભોગ નાના બાળકો બની રહ્યા છે. નાના બાળકોના મોત થઈ ચૂક્યા છે. અત્યાર સુધી કેટલાક બાળકો મોતને ભેટ્યા છે. બીજી તરફ ચાંદીપુરાનો કહેર છે તે યથાવત જોવા મળતા ક્યાંક માતા પિતા પણ ચિંતામાં ગરકાવ થયા છે. સાજો હોસ્પિટલમાં 9 બાળકો સારવાર હેઠળ છે.